શ્રી પ્રકાશ કેળવણી મંડળ સંચાલિત એનયુ બિહોલા પીવીએમ હાઈસ્કૂલ ઇસરી ખાતે અટલ ટિંકરિંગ લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સરકારના નીતિ આયોગ યોજના સંદર્ભે સ્વરોજગારી અને સ્ટાર્ટઅપ ઓફ બિઝનેસ પર ભાર મૂકવા માટે શાળા કક્ષાએ તાલીમ માટેનું એક હબ ઊભું કરવાનું ભારત સરકારની યોજનાના ભાગરૂપે સરકારે અટલ ટિંકરિંગ લેબ ગુજરાતમાં મંજૂરી આપી છે. ત્યારે આ લેબને ઇસરી હાઈસ્કૂલ ખાતે મંજૂરી મળતા અતિઆધુનિક રીતે લેબ તૈયાર કરવામાં આવી છે અને આજરોજ એનયુ બિહોલા પીવીએમ હાઈસ્કૂલ ઇસરી ખાતે અરવલ્લી જિલ્લા શિક્ષણ અધિકારીના અધ્યક્ષસ્થાને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં આજના પ્રસંગને અનુરૂપ સ્કૂલમાં સભાખંડમાં વિદ્યાર્થી દ્વારા પ્રાર્થના તેમજ સ્વાગત ગીત રજૂ કરી આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તે દરમિયાન સ્કૂલના આચાર્ય કમલેશભાઈ પંચાલ દ્વારા લેબ અંતર્ગત માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત અરવલ્લી જિલ્લા શિક્ષણ અધિકારી જયેશભાઈ પટેલ દ્વારા જણાવ્યું હતું કે આજના આધુનિક યુગમાં લેબ દ્વારા નવા અભિગમના ભાગરૂપી સાયન્સ ક્ષેત્રે અવનવી ટેકનિકનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓ પોતાના કારકિર્દીને એક આગવી દિશામાં લઈ જાય અને સ્વરોજગારી જાતે ઊભી કરી શકે અને કૌશલ્યો અને સ્કિલ પ્રાપ્ત કરી શકે તે ઉદ્દેશ્ય હતો. લેબનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે સ્કૂલના આચાર્ય, સ્ટાફગણ, પ્રકાશ કેળવણી મંડળ તેમજ આમંત્રિત મહેમાનો સહિત વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવી અટલ ટિંકરિંગ લેબને ખુલ્લી મૂકવામાં આવી હતી. જયદીપ પાટિયા, જેડેશ ટીવી, મેઘરજ. નમસ્કાર. આજરોજ એનયુ બિહોલા હાઈસ્કૂલમાં અટલ ટિંકરિંગ લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અટલ ટિંકરિંગ લેબ એ ભારત સરકારનો નીતિ આયોગ દ્વારા પુરસ્કૃત એક પ્રોજેક્ટ છે, જેની અંદર 20 લાખ જેવી માત્ર રકમ આપવામાં આવે છે અને તે રકમ દ્વારા અટલ ટિંકરિંગ લેબ હાઈસ્કૂલની અંદર ઊભી કરવામાં આવે છે. સરકારનો વિજ્ઞાન પ્રત્યેનો બાળકોનો અભિગમ કેળવાય અને બાળકો વિજ્ઞાનથી સારી રીતે પરિચિત થાય તે માટે આ સમગ્ર લેબનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે બધા જ બાળકો આનો લાભ લેશે અને આગામી સમયમાં જે વિજ્ઞાનના પ્રકલ્પો હશે તેની સમજ સારી રીતે કેળવશે. જય હિન્દ, જય ભારત.